समीकरण आपेला छे तो आपणे बन्ने समीकरणने xy वडे भागीशुं। કેમ xy વડે? કેમ કે અહીંથી આપણે xy દૂર કરવાના છે એટલે આપણે બંને સમીકરણને xy વડે ભાગીશું। એટલે લખીશું કે બંને સમીકરણને xy વડે ભાગતા એટલે 6x / xy / 3y / xy / 6xy / xy x x पड़ी गया, y y पड़ी गया, x y x y पड़ी गया। ले चौना चित्मा y माटे बत्ता त्रणा चित्मा x / 6 समीकरण नंबर एक। अब ये इतने बीचा समीकरण 2x / x y बत्ता 4y / x y / 5xy / x y x y x y पड़ी गया, y y पड़ी गया, x x पड़ी गया। तो 2 / y प्लस 4 / x इज इक्वल टू 5 समीकरण नंबर 2। तो मित्रों आवा में શું કરવાનું કે છેદમાં x અને y હોય સો છેદમાં x અને y હોય તો તમે એટલું જ રાખવાનું કે આદેશ લેવાનો શું લેવાનો આદેશ લેવાનો તમે લખીશું કે 1 / y / a અને 1 / x / b આદેશ લેતા सो आवे 6a + 3b इज इक्वल टू 6 समीकरण नंबर 3 पर कॉमन निकले छे એટલે કોમન કાઢીશુ 2a + b इज इक्वल टू 2 समीकरण नंबर 3 હવે 2a + 4b इज इक्वल टू 5 અમારી તો કશું જ કોમન નીકળતો નથી એટલે સમીકરણ એમને એમ જ લખવાનું। હવે શું કરવાનું તો સમીકરણ 3 અને 4 ની બાદબાકી કરવાની એટલે a 2a 2a ઉડી જાય તો લખીશું કે સમીકરણ 3 અને 4 ની બાદબાકી કરતા એટલે 2a + b = 2 2a + 4b = 5 બાદબાકી કરવાની છે ચિહ્ન બદલવા પડે a + છે માઈનસ a માઈનસ a પણ માઈનસ તો 2a 2 ઉડી ગયા + b - 4b જુદા જુદા ચિહ્નો છે તો શું કરવાનું બાદબાકી મોટી સંખ્યાનો ચિહ્ન એટલે + b - 4b તો - 3b = 2 - 5 તો - 3 બંને બાજુથી માઈનસ માઈનસ ઉડી ગયા એટલે શું હવે બાજુ લખું છું કે માટે 3b = 3 તો માટે b બરાબર શું આવે 3 / 3 તો માટે b બરાબર શું આવે e હવે b બરાબર a કાયા તો એ આપણે કાં તો સમીકરણ 3 માં મૂકીશું કાં તો 4 માં જે ઈજી હોય એમાં મૂકવાના તો હું સમીકરણ 3 માં મૂકું છું તો લખીશું કે b બરાબર 1 a समीकरण 3 માં મુકતા તો જ્યાં b દેખે ત્યાં કેટલા મૂકવાના 1 એટલે 2a + 1 / 2 તો માટે 2a = શું થાય 2 - 1 થાય તો therefore 2a = શું થાય 1 થાય તો therefore a = શું થાય 1 / 2 હવે a બરાબર 1 આયા અને b બરાબર કેટલા આયા 1 તો હવે આપણે શું કરવાનું x અને y ની વેલ્યુ શોધી કાઢવાની તો હવે 1 / y / a / 1 ના છેદમાં 2 તો પલટાઈ દઈએ તો માટે y / શું થાય 2 થાય એ જ રીતે તમે નીચે લખવાનું મેં જગ્યા નથી એટલે બાજુ લખું છું 1 / x / b / a તો માટે x / શું થાય 1 થાય તો લખવાનું કે આ આપે સમીકરણ યુગ્મનો ઉકેલ
x बराबर एक અને y બરાબર 2 છે. તમારા આજના વિડીયોમાં આટલું જ.